નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, પુરુષાર્થ એજ્યુકેશન ચેનલમાં હું ભારવાડ અધ્યક્ષ આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે ધોરણ 7ના ગણિતમાં ચેપ્ટર નંબર 5 રેખા અને ખૂણા તે વિશે જોઈએ. તેમાં સ્વાધ્યાય 5.1 જોઈએ. પહેલા પહેલો પ્રશ્ન છે, સ્વાધ્યાય 5.1માં આપણે માપ આપેલા છે કે કોટિકોણના ખૂણાનું માપ આપણે બીજું દર્શાવવાનું છે. એટલે કે 20° કોટિકોણ હોય તો એનું બાકીનું જે બીજો ખૂણો છે એનું કેટલું માપ હશે? તો 20° ખૂણાનું માપ છે કોટિકોણમાં. આપણે ખબર છે કે બે ખૂણાનો માપનો સરવાળો 90 થાય તો તે બે ખૂણાને કોટિકોણ એકબીજાને કહી શકાય. એટલે કે 20° કોટિકોણ માં 90-20 બરાબર કેટલા થશે? તો કે 90માંથી આપણે 20° બાદ કરીએ તો 70° મળશે. તો બીજો ખૂણો કયો મળશે? તો કે 70°. તો આ એનું કોટિકોણ થશે. ત્યાર પછી બીજું છે 63. તો 63° કોટિકોણનો બીજો ખૂણો કયો છે? બીજી જોડ કઈ છે? બીજી જોડ થશે એટલે કે બીજો કોટિકોણ 27° થશે. ત્યાર પછી 57° કોટિકોણ આપેલો હોય તો એને આપણે 90માંથી બાદ કરીએ તો કેટલો થશે? 33°. તો 57° અને 33° એટલે બંને એકબીજાને કોટિકોણ બનશે. ત્યાર પછી 27° અને 63° એટલે એકબીજાના કોટિકોણ, બંનેનો સરવાળો 90° થાય. પછી 70° અને 20° બંનેનો સરવાળો 90° થાય એટલે બંને એકબીજાના કોટિકોણ બનશે. આ આપણે પ્રશ્ન પહેલો જોયો. હવે એના પછીનો પ્રશ્ન બીજો જોઈએ. આપણે જોઈએ કે નીચેના દરેક પૂરક કોણ શોધો. તો પેલું છે 105. તો 105ના માપ ખૂણાના માપનો પૂરક કોણ 105° માપના ખૂણાનો પૂરક કોણ -105. હવે 180માંથી આપણે 105 બાદ કરશું તો આપણે જે મળશે એ પૂરક કોણ મળશે. તો કેવો મળશે? તો કે 75° મળશે. ની સાથે 175° પૂરક કોણ થશે. પછી 87° છે તો એનો પૂરક કોણ કયો થશે? તો આપણે લખીએ કે 87° માપનો પૂરક કોણ બરાબર 180 - 87. 180માંથી આપણે 87 બાદ કરીએ -154 બરાબર 6, 2, 0. તો 26 થશે. આપણે જોયું કે 105નો પૂરક કોણ 75°, 87નો પૂરક કોણ 93°, 154નો પૂરક કોણ 26°. આપણે 180માંથી બાકી રહે કેમ કે
કોઈ પણ બે ખૂણાનો સરવાળો 180 અંશ થાય તો આપણે તેને લંબ ખૂણે બીજાના કહી શકીએ. ત્યાર પછી હવે જોઈએ પ્રશ્ન ત્રીજો. ત્યાર પછી આપણે પ્રશ્ન ત્રીજો જોઈએ કે નીચેનામાંથી કઈ જોડ કોટી કોણી અને કઈ જોડ પૂરક કોણી છે તે જણાવવાનું છે, નક્કી કરવાનું છે. તો આપણે જોઈએ કે કોટી કોણ કોણ કહેવાય છે, તો કે જે બે જોડનો સરવાળો છે 90 અંશ થાય તેને આપણે કોટી કોણ કહેશું, અને પૂરક કોણમાં 180 અંશ થાય અને પૂરક કોણમાં એક ખૂણો લઘુકોણ અને ગુરુકોણ આવે છે, અને કોટી કોણમાં બે ખૂણા લઘુકોણ હોય તો તે કોટી કોણ સાથે. હવે જોઈએ આપણે કહીએ છીએ 65 અને 115 તો આપણે એનો સરવાળો કરીએ, 5 ને 5 10, 0 + 1, 5 ને 6 6 ને 7 અને 1 ને 170. તો આ છે એનો સરવાળો કેટલો થશે, તો કે પહેલામાં છે પૂરક કોણની જોડ બનશે, કારણ કે હવે 5 ને 5 10, 0 + 6 7 7 8 ગણવા લઈએ 180 માર્ક થાય છે. તો આ છે એ શું બનશે, તો કે પૂરક કોણ. તો આમાં 1 માં આવશે પૂરક કોણમાં. ત્યાર પછી બીજું જોઈએ 63 + 27 તો 7 ને 3 10, 10 ને 0 વધી 1, 9 6 ને 2 8 અને 8 ને 1 9. તો 90 અંશ બને છે, એટલે કોટી કોણમાં 90 અંશ હોય એટલા માટે આ છે એ બનશે જોડ કોટી કોણ. ત્યાર પછી 112 + 118 ખાલી હશે છે, હવે આનો સરવાળો કરીએ 8 ને 2 10, 10 ને 0 વધી 1 6 ને 7 7 ને 8 અને 1 ને 1, તો 180 મળે છે. એટલા માટે પૂરક કોણની જોડ છે. તો આ ત્રીજા નંબરનું છે એ કેમ આવશે, એટલે પૂરક કોણની જોડમાં આવશે. ત્યાર પછી ચોથું 130 અને 150. 130 + 50, 0 + 0, 3 ને 5 8 અને 1 ને 1, તો 180 મળ્યા છે. તો 180 છે એ કેમ આવે, તો પૂરક કોણમાં. તો આ જોડ એટલે કે ચોથા નંબરનું છે એમાં પણ પૂરક કોણ આવશે. પછી 45 + 45, 5 ને 5 10, 0 + 1 4 ને 4 8 ને 1 9, તો 90 અંશ થાય છે. એટલા માટે આ છે શું બનશે, કોટી કોણ બનશે 5 નંબર. પછી 80 + 10, 0 + 0 9 ને 1 9, તો આ કેવું બનશે, પછી કોટી કોણ બનશે. તો આપણે જોઈએ કે કુલ 6 આપેલા તેમાંથી બીજા નંબરમાં, પછી 5મા નંબરમાં અને 6ઠા નંબરમાં 90 અંશ એનો સરવાળો થાય, એટલા માટે તે જોડ છે કોટી કોણની છે. અને પહેલું ત્રીજું અને ચોથું છે એમાં 180 અંશનો સરવાળો થાય, એટલા માટે તેમાં એ તેની જોડ છે પૂરક કોણની જોડ બને છે. હવે આપણે એના પછીનું જોઈએ પ્રશ્ન. આપણે જોઈએ કે એવો ખૂણો શોધો જે તેના કોટી કોણ જેટલો હોય, એટલે કે આપણે એવો ખૂણો, એટલે કે ધારો કે આવો ખૂણો, એટલે કે આવો ખૂણો x છે. હવે તેનો કોટી કોણ શું છે, તો તેનો કોટી કોણ x છે. હવે કોટી કોણનો સરવાળો શું થાય, તો કે 90 અંશ થાય, તો x + x બરાબર 90 અંશ થાય. x + x એટલે 2x, 2x બરાબર 90 અંશ. 2 છે એ ગુણાકારમાં છે, ભાગાકારમાં જવા દે 90 ના 2, તો કેટલા થાય, તો કે 45 ને 0 થાય. તો x બરાબર શું મળે છે, 45. તો આપણે આ વસ્તુ મળે કે તે ખૂણો શું મળે છે, તે ખૂણો 45 અંશ છે. અને તેનો કોટી કોણ શું થાય, તેનો કોટી કોણ પણ 45 અંશ જ થશે. તો 45 + 45 એટલે 90 અંશ થાય, તો એ બીજાના કોટી કોણ બની શકે છે. આ પ્રશ્ન આપણે ચોથો જોઈએ. ત્યાર પછી આપણે 5મો લાગ્યો જોઈએ કે એવો ખૂણો શોધો જે તેનો પૂરક કોણ છે તો
કોઈ જેમ રીતે આપણે કોટી કોણ શોધ્યો હતો તેવી જ રીતે આપણે પૂરક કોણ શોધવાનો છે કે એ કોણ એટલે કે ધારો કે આવું કોણ x છે હવે એનો પૂરક કોણ તેનો પૂરક કોણ તેનો પૂરક કોણ પણ x છે તો હવે બંનેનો સરવાળો કરીએ એટલે એનો પૂરક કોણ એટલે કે 180 મળે આવો કોણ અને એનો પૂરક કોણ એનો સરવાળો કરીએ તો 2x બરાબર 180 હવે આપણે x છે આ 2 છે 180 ના છેદમાં જવા દઈએ એટલે x બરાબર કેટલા મળશે તો 90 મળશે તો આ આવો કોણ આપણે જે ધાર્યો હતો કે તો તે કોણ તો આવું કોણ એનો પૂરક કોણ પણ 90 થશે આ પ્રકારનો પાઠ પણ જોઈ ગયો